मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते मित्रों, आपणे धोरण छठ्ठाना गणितनु जुदा जुदा प्रकरणों छे गणी रह्या छी। आ श्रेणीमां आजथी आपणे नवुं प्रकरण प्रकरण छठ्ठू पूर्णांक संख्याओ शुरू करवा जई रह्या छी। मेथ साइंस कॉर्नर चेनलना तमाम विडियोमां शरूआतमां नवुं शीखी एनारनो विभाग होय छे, जेमां जे ते प्रकरणना महत्वना मुद्दाओ छे ए आपणे आवरी लईए छे। आ महत्वना मुद्दाओ छे ए तमारी नोंध पोथीमां लखी लेजो। लखवा माटे वच्चे छे ए विडियो छे, तमे पोज करी अने लखी शकशो। एटले के ज्यारे पण तमे पुनरावर्तन करशो त्यारे आ तमाम मुद्दाओ छे ए तमे फरीथी छे ए करी शकशो। चलो आजे नवुं शीखीए। शुं नवुं शीखवानुं छे? तो के जो अत्यार सुधी छे ए गणितमां आपणे जुदी जुदी संख्याओ साथेना जुदी जुदी प्रक्रियाओ करेली छे। आपणे सरवाळो करेलो छे, बादबाकी करेली छे, गुणाकार छे, भागाकार छे। तो के आ जे संख्याओ छे एना प्रकारो, तो के आपणे जे कुदरतमां जे मळी आवती संख्याओ छे एटले के एक थी शुरू करी अने अनंत सुधी। आपणे शरूआतमां ज्यारे गणतरी शीख्या त्यारे गणतरी कई रीते शीख्या? तो के भाई आपणे आंगळीઓથી 10 સુધીની ગણતરી શીખ્યા। આગળ વધારે ગણતરી માટે તો કે આપણે છે એ જુદી જુદી વસ્તુઓ, ધારો કે મણકા છે, લખોટી છે, અથવા તો નાના નાના પથ્થરો છે, તેના મદદથી આપણે ગણતરીઓ શીખ્યા છે। આવી તમામ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવશે? તો કે 1, 2, 3 ક્યાં સુધી? તો કે અનંત સુધી। આ ગણતરીઓ છે એ ક્યાં સુધી મળે? આપણને અનંત સુધી મળશે। આ સંખ્યાઓને અંગ્રેજીના સંકેતમાં કેપિટલ N તરીકે દર્શાવાય છે। હવે જો અહીં જે પ્રાકૃતિક સંખ્યાઓ આવી છે તેમાં ક્યાંય શૂન્ય નથી। પ્રશ્ન એવો થાય કે જો પ્રાકૃતિક સંખ્યા છે તેમાં આપણે શૂન્ય ઉમેરીશું તો? કે જો પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરીશું તો આપણને સંખ્યાઓનો નવો પ્રકાર મળશે। આ જે નવા પ્રકારને પૂર્ણ સંખ્યાઓ કહે છે। એટલે કે પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો કે શૂન્ય વત્તા પ્રાકૃતિક સંખ્યાઓ। એટલે કે બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ એટલે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ તમામને ભેગી કરી દઈએ આપણે તો આપણને જે સંખ્યાઓ મળે તે સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે। આ પૂર્ણ સંખ્યાઓને સંકેતમાં W તરીકે દર્શાવાય છે। હવે આ તો બે પ્રકારની સંખ્યાઓ થઈ। હવે વ્યવહારમાં ઘણી વખત છે આપણે જુદી જુદી જગ્યાએ જુદી જુદી સંખ્યાઓ સાથે આપણે કામગીરી કરીએ છીએ। એક સાદું ઉદાહરણ લઈએ કે તમારી પાસે 10 રૂપિયા છે, 10 રૂપિયામાંથી તમે 2 રૂપિયાની ચોકલેટ લીધી છે, તો હવે તમારી પાસે રૂપિયા કેટલા વધ્યા? તો કે તમે શું કરશો, 10 માંથી 2 બાદ કરીશું એટલે 8। એટલે કે જે બાદ કર્યા છે એ રકમ કેવી છે? તમે કહેશો કે તે રકમ, તો તે રકમ પણ પૂર્ણાંક છે। એટલે કે આવી જે સંખ્યાઓ છે તેને ઋણ સંખ્યાઓ કહેવાય છે। એટલે કે જો પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યા પણ ઉમેરીએ આપણે, જે રીતે ધન સંખ્યાઓ છે તે રીતની બીજી સંખ્યાઓ કેવી? તો કે ઋણ સંખ્યાઓ પણ છે, તો આપણને જે સંખ્યાઓ મળે તે સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે। હવે જે રીતે ધન સંખ્યાઓ અનંત છે તે જ રીતે ઋણ સંખ્યાઓ પણ અનંત છે। એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે તો કે શૂન્યથી બંને બાજુ, ઋણ બાજુ તેમજ ધન બાજુ સંખ્યાઓ છે અનંત સુધી વિસ્તરે છે। આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓને સંકેતમાં કેપિટલ I વડે દર્શાવાય છે। જો આ બરાબર સમજો કે પૂર્ણાંક સંખ્યાઓમાં
पूर्ण संख्या नो समावेश छे तेमज प्राकृतिक संख्याओ नो समावेश पण थाय छे। आना पछीनी बीजी संख्याओ पण छे पण ते आपणे छे ए हवे पछीना धोरणमां छे ए शीखीशुं। अत्यारे तो आपणे शुं शीखवानुं छे पूर्णांक संख्याओ। आगळ वधीए आपणे। आजे पूर्णांक संख्या छे एनुं संख्या रेखाओ पर मारे निरूपण करवुं छे अथवा तो संख्या रेखा पर दर्शावी छे। सौ प्रथम प्रश्न एवो थाय के संख्या रेखा एटले शुं? तो के कोई पण एक रेखा लई ए रेखामां आपणे जो संख्याओ दर्शावेली होय तो आवी रेखाने संख्या रेखा कहे छे। हवे आ संख्या रेखा छे ए कई रीते दोरवी ते छे ए आपणे आपणे ओपन बोर्ड थी तमे परिचित छो। पहेलाना प्रकરણોમાં પણ આપણે ઓપન બોર્ડ દ્વારા છે એ ઘણી બધી વસ્તુઓ શીખેલા છે તો આપણે સીધા જઈએ ઓપન બોર્ડ તરફ। આપણે સીધા ક્યાં જશું? આપણે ઓપન બોર્ડ તરફ। તો ઓપન બોર્ડમાં અહીં મે શું કરેલું છે તો કે ભાઈ એક માપ પટ્ટી એક નહીં પરંતુ બે માપ પટ્ટી લીધેલી છે। તમારે પણ માપ પટ્ટી લેવાની છે। પેનની મદદથી આ જે માપ પટ્ટી છે ત્યાં આપણે શું કરીશું તો કે આપણે છે એ સીધી રેખા છે એ આપણે દોરીશું। આ જે દોરાઈ ગઈ આ તે રેખાખંડ થયો પરંતુ આપણે તેને બંને બાજુ છે એ તીરનું નિશાન કરી દઈએ એટલે કે શું થઈ જશે તે બની જશે રેખા। હવે આ જે રેખા છે એ રેખા પર આપણે આ જે સેન્ટીમીટરના જે કાપા જે આપેલા છે એ મુજબ છે એ આપણે અહીંથી આપણે નિશાન કરી ઊભા નિશાન છે આપણે અહીં કરી દઈએ। આપણે એક થયું આ રીતના જ્યાં જ્યાં સેન્ટીમીટર આવે છે ત્યાં ત્યાં આપણે શું કરીશું આપણે તો કે આપણે જે આ રીતે નિશાનો છે એ અથવા તો સમાન અંતરે છે એ આપણે નિશાનો છે એ કરી દેશું। આપણે ત્રણ થી ચાર છે એ નિશાન છે આપણે અહીં બતાવીએ છીએ। સંખ્યા રેખા દોરવા માટે બને ત્યાં સુધી બે મેં જે રીતે માપ પટ્ટી બે ઉપયોગ કરેલો છે તે રીતે બે માપ પટ્ટીનો ઉપયોગ કરશો તો તમારું જે રેખાંકન છે એ સરળ સ્પષ્ટ અને સુવાચ્ય રહેશે। અહીં ફરીથી છે એ આ રેખા છે બરાબર છે એ આપણે બતાવી દઈએ એટલે કે આ જે છે આ રેખા ઉપર હું જુદી જુદી સંખ્યાઓ દર્શાવું છું। કઈ કઈ સંખ્યાઓ દર્શાવશું તો કે જો અહીં હું બતાવું શૂન્ય। હવે આપણે આ માપપટ્ટીનું છે એ કઈ કામ છે નહીં એટલે માપપટ્ટી છે એને આપણે દૂર કરી દઈએ। આપણે શૂન્ય અહીં તો કે એક અહીં સંખ્યા લેશું શું આપણે બે એક પછી લઈએ આપણે બે એટલે કે આ રીતે છે એ સંખ્યાઓ છે ક્યાં સુધી તો કે જેવડી પણ સંખ્યા રેખા કરવી આપણને ખ્યાલ છે કે રેખા અનંત છે એટલે અનંત સુધી જઈ શકીશું। જો શૂન્યથી જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા છે એ મોટી થતી જાય છે। હવે શૂન્યથી ડાબી બાજુ લઈશું તો શું મળશે તો કે અહીં મળશે આપણને ઋણ એક મળશે આપણને મળશે ઋણ એક। હજી આગળ જશું તો ઋણ બે એટલે કે આ રીતે છે એ સંખ્યા રેખા છે તમારે દોરવાની છે। હવે સંખ્યા રેખા કઈ રીતે દોરાય તે આપણે જોયું। હવે એ સંખ્યા રેખાને આપણે ફરીથી પાછું એકવાર છે જોઈ લઈએ કે તેના ઉપર પૂર્ણાંકો કેવી રીતે દર્શાવેલા હતા આપણે તો કે જો શૂન્યની આજુબાજુ બે ભાગ કરેલા છે શૂન્યથી જમણી બાજુ છે એ બધા ધન પૂર્ણાંકો છે અને શૂન્યથી ડાબી બાજુ છે એ તમામ ઋણ પૂર્ણાંકો છે એટલે કે સંખ્યા રેખાના આપણે કુલ
બે ભાગ કરી દીધેલા છે, શૂન્યથી જમણી બાજુ અને શૂન્યથી ડાબી બાજુ. આ બરાબર સમજજો, કેમ કે આપણે આ જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયમાં આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે. ચાલો, આ જે સંખ્યા રેખા છે એના એના પર શૂન્યથી જમણી તરફ જેમ જેમ જઈએ, જો બરાબર જો, શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત, શું થાય છે? તો કે સંખ્યાની કિંમત વધે છે. શૂન્યથી જમણી તરફ જશું તો સંખ્યાની કિંમત વધે છે. આનાથી ઉલટું, શૂન્યથી ડાબી તરફ જેમ જેમ જઈએ તેમ તેમ સંખ્યાની કિંમત છે ઘટે છે. આ મુદ્દાઓ છે એ યાદ રાખવાના છે. આગળ વધીએ આપણે. સંખ્યાઓ ઋણ એક, ઋણ બે, ઋણ ત્રણ, આવી જે સંખ્યાઓ છે એ પણ પૂર્ણાંક સંખ્યાઓ જ છે, પરંતુ એની આગળ છે એ ઋણની નિશાની છે, એટલે કે તેને શું કહેવાશે? ઋણ પૂર્ણાંકો કહેવાશે. જ્યારે આપણે જે પ્રાકૃતિક સંખ્યામાં જે સંખ્યાઓ લીધેલી છે એક બે ત્રણ, એને શું કહેવાશે? ધન પૂર્ણાંકો. લખવા માટે તો તમારા પાઠ્યપુસ્તકમાં જે ધન સંખ્યાઓ છે એની આગળ પણ વત્તાની નિશાની છે, પરંતુ આપણે જે ધન સંખ્યાઓ છે એની આગળ આપણે નિશાની બતાવીશું નહીં. સંખ્યાઓમાંથી નાની સંખ્યા દર્શાવવા માટે થી નાનાનો ઉપયોગ કરવાનો છે. આ ઉપયોગ છે એ તમે ચોથા અને પાંચમા ધોરણમાં શીખી ગયા છે. અને મોટી સંખ્યા દર્શાવવા માટે થી મોટા સંકેતનો ઉપયોગ કરવાનો છે. હવે ઋણ પૂર્ણાંકો છે, જેટલા પણ ઋણ પૂર્ણાંકો છે એ હંમેશા ધન પૂર્ણાંકો કરતા નાના હોય છે. આ પોઈન્ટ બરાબર યાદ રાખજો, જેટલા પણ ઋણ પૂર્ણાંકો છે એ હંમેશા ધન પૂર્ણાંકો કરતા નાના છે. હવે બે ઋણ પૂર્ણાંક હોય તો ધન પૂર્ણાંકોમાં તો આપણને ખ્યાલ છે કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની, પરંતુ જે બે ઋણ પૂર્ણાંકો હોય તો બે ઋણ પૂર્ણાંકમાં જે પૂર્ણાંક આંકડાકીય રીતે મોટો હોય તે હંમેશા નાનો હશે. જો અહીં જે ધન સંખ્યાઓ છે એના કરતા અહીં ઉલટું છે, આપણે ઉદાહરણ દ્વારા પણ આ સ્પષ્ટ કરીએ. શૂન્ય છે એ એકથી મોટી સંખ્યા છે. ઓછા પચાસ અને ઓછા સિત્તેર, આમાંથી મને કોઈ એમ પૂછે કે બંનેમાંથી મોટો પૂર્ણાંક કયો, તો પચાસ અને સિત્તેર છે એ બંનેની નિશાની કેવી છે? ઋણ. બંનેમાંથી મોટો કયો? સિત્તેર. પરંતુ આગળ છે એ ઋણ નિશાની છે, એટલે સિત્તેર છે, ઓછા સિત્તેર છે એ ઓછા પચાસ કરતા નાની સંખ્યા છે. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. હવે આપણે સ્વાધ્યાય 6.1 છે એના વારા ફરતી એક પછી એક દાખલાઓ છે એ આપણે કરતા જઈએ. પ્રશ્ન પહેલો છે, આપણે જુદા જુદા પદ આપેલા છે. આપણે આ જે પદ આપેલા છે તેના વિરુદ્ધ પદ છે આપણે લખવાના છે. પ્રથમ છે વજનમાં વધારો, તમે કહેશો ઘટાડો, વજનમાં ઘટાડો. બીજું છે 30 કિલોમીટર ઉત્તર, હવે ઉત્તર દિશા છે એની વિરુદ્ધ દિશા કઈ? તો કે દક્ષિણ, એટલે કે 30 કિલોમીટર દક્ષિણ. ત્રીજું છે 326 BC, બિફોર ક્રાઇસ્ટ. તો બિફોર ક્રાઇસ્ટ, બિફોર એટલે પહેલા, તો હવે એનું વિરુદ્ધ શું થશે? તો કે 326 AD. જો આ રીતના સાલ છે એ તમે સામાજિક વિજ્ઞાનમાં ભણો છો. બીસી એટલે જીસસ ક્રાઇસ્ટના જન્મ પહેલા, અને એડી એટલે આફ્ટર ડેથ ઓફ જીસસ ક્રાઇસ્ટ. પછીનું આગળ વધીએ આપણે. રૂપિયા 700 નું નુકસાન, નુકસાન થશે તો એની સામે નુકસાનનું વિરુદ્ધાર્થી શું થશે? નફો, એટલે રૂપિયા 700 નો નફો અથવા ફાયદો. પછીનું છે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, ઉપર છે તો ઉપરનું વિરોધી નીચે, એટલે કે દરિયાની સપાટીથી 100 મીટર નીચે. આગળ વધીએ પ્રશ્ન બીજા તરફ. સંખ્યાઓ આપેલી છે એને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવવાના છે. શું આપેલું છે? તો કે એક વિમાન જમીન ઉપરથી
2000 मीटर की ऊंचाई पर उड़ी रही है। ऊंचाई पर उड़ी रही है એટલે કેવું આવશે એનું નિશાન? ધન આવશે। કેટલા મીટર? તો કે 2000। તો જવાબમાં શું આવશે? વત્તા 2000 મીટર। પછીનો જોઈએ, એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે જઈ રહી છે। જો ઉપર માટે આપણે શું નિશાની રાખી લીધી? વત્તા, તો નીચે માટે શું નિશાની આવશે? ઓછા, એટલે કે ઓછા 800 મીટર। પછીનો જોઈએ આપણે, ખાતામાં રૂપિયા 200 જમા થયા। હવે જમા થયા એટલે કે આપણા જે ખાતામાં જે રકમ હશે તેમાં વધારો થશે, વધારો થશે એટલે કે કેવી નિશાની આવશે? વત્તાની, એટલે કે વત્તા 200 રૂપિયા। પછીનો છે, ખાતામાંથી રૂપિયા 700 નો ઉપાડ કર્યો। હવે આપણા ખાતામાં જે પણ રકમ હશે તેમાંથી ઉપાડ કર્યો એટલે શું થશે? બાદ થશે, બાદ થશે એટલે નિશાની કેવી આવશે? ઋણ, એટલે ઓછા 700। આ જો આ બરાબર યાદ રાખજો કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ છે એ ઉપર હશે તો ધન, નીચે હશે તો ઋણ, જમા તો વત્તા, ઉપાડ તો ઓછા। હવે જોઈએ પ્રશ્ન ત્રીજો। અહીં સંખ્યાઓ આપેલી છે, આ સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાની છે। અહીં હું તમને 5 જુદી જુદી સંખ્યા રેખા દોરીને બતાવું છું, પરંતુ તમારે શું કરવાનું છે? તમારે એક જ સંખ્યા રેખા એવી જ દોરવાની છે કે જેમાં 0 થી 10 જમણી બાજુ હશે અને બીજા 10 છે ડાબી બાજુ હશે। આવી સંખ્યા રેખા દોરી અને એક પછી એક સંખ્યા છે આપણે દર્શાવવાની છે। જો પ્રથમ શું છે? તો કે આપણે વત્તા 5 છે એ આપણે સંખ્યા રેખા પર બતાવવાના છે। એટલે કે પહેલા તો આપણે સંખ્યા રેખા દોરી અને જ્યાં 5 આવશે ત્યાં, જો અહીં મેં ઉપર તીર જેવી નિશાની કરેલી છે, તીર જેવી નિશાની ન કરો અને અહીં કોઈ પણ એક અંગ્રેજીનો છે એ આલ્ફાબેટ, અહીં ધારો કે આપણે કહીએ બિંદુ A, અથવા તો આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે આ રીતે રાઉન્ડ કરી દઈએ, તો કે આ સંખ્યા રેખા પર 5 આપણે બતાવી દીધેલા છે। સંખ્યા રેખા કઈ રીતે દોરવી એ આપણે જોયેલું છે। બીજું છે ઓછા 10। તો કે પ્રથમ સંખ્યા રેખા, તમારે એક જ સંખ્યા રેખા ઉપર આ 5 એ 5 બિંદુઓ બતાવવાના છે। તમારે મેં જે રીતે દોરેલી છે એવી 5 સંખ્યા રેખા નથી દોરવાની। અહીં ઓછા 10 ક્યાં આવશે? તો કે 0 થી ડાબી બાજુ, આ જે છે એને નામ આપીશું આપણે બી, અને આ જે સંખ્યા છે એને પણ આપણે રાઉન્ડ કરી દઈએ। પછીની સંખ્યા છે વત્તા 8, તો એના માટે નામ આપીશું સી। પછી છે ઓછા 1, એને નામ આપીશું ડી, અને છેલ્લી સંખ્યા છે એ ઓછા 6, એને નામ આપીશું આપણે ઈ। અહીં 5 સંખ્યા રેખા મેં દોરેલી છે, પરંતુ તમે એક જ સંખ્યા રેખા, આ જે બીજા નંબરની સંખ્યા રેખા છે ને, એને ક્યાં સુધી લઈ જવાની? તો કે આ રીતે 8 સુધી લઈ જશો એટલે તમામ બિંદુઓ છે એક જ સંખ્યા રેખા પર આવી જશે। ચાલો આગળ વધીએ હવે આપણે પ્રશ્ન ચોથા તરફ। પ્રશ્ન ચોથામાં આપણને ઊભી સંખ્યા રેખા આપેલી છે, એમાં પૂર્ણાંકો દર્શાવેલા છે, એબીસીડી નામ પણ આપેલા છે। આનું નિરીક્ષણ કરી અને આપણને જુદા જુદા પ્રશ્નો છે એનો જવાબ આપવાનો છે। પ્રથમ છે, જો બિંદુ ડી છે એ પૂર્ણાંક 8 છે, વત્તા 8 છે, તો ઓછા 8 વાળું બિંદુ કયું? તો કે જો અહીં ડી છે, અંતર કેટલું? તો કે અહીંથી જોઈએ 1 2 3 4 5 6 7 8, તો અહીંથી પણ કેટલા હશે? 8, 1 2 3 4 5 6 7 અને 8, તો આ શું મળશે આપણને? ઓછા 8 મળશે। એટલે કે બિંદુ ડી જો વત્તા 8 દર્શાવે તો બિંદુ એફ છે એ શું બતાવશે? ઓછા 8। બીજો પ્રશ્ન છે, બિંદુ જી છે એ ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક છે? જો
અહીં એફ ઓછા આઠ હોય તો જી પણ શું હશે? એ પણ ઋણ પૂર્ણાંક હશે. એટલે બિંદુ જી છે એ કેવો પૂર્ણાંક છે? ઋણ પૂર્ણાંક છે. પછીનો પ્રશ્ન છે, બિંદુ બી અને બિંદુ ઈ ને સંગત પૂર્ણાંકો લખવાના છે. બિંદુ બી જો અહીં શૂન્યથી શરૂઆત કરીશું તો એક બે ત્રણ અને ચાર, એટલે કે બિંદુ બી માટે શું આવશે? વત્તા ચાર. બિંદુ ઈ માટે તો કે એફ છે ઓછા આઠ, પછી ઓછા નવ, પછી ઓછા દસ, એટલે ઈ શું મળશે આપણને? ઓછા દસ મળશે. ચાલો આ આપણો જવાબ કે બિંદુ બી બરાબર વત્તા ચાર અને ઈ બરાબર ઓછા દસ. પછીનું જોઈએ આપણે, આ સંખ્યા રેખા પર કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? શું વત્તા આઠ ની કિંમત સૌથી ઓછી છે? ના. વત્તા ચાર ની? ના. શૂન્ય ની? ના. તો શેની સૌથી ઓછી છે? તો કે જે સંખ્યા મોટી હોય અને એની આગળ જે ઋણ નિશાની હોય તે સંખ્યાની કિંમત સૌથી ઓછી, એટલે કે બિંદુ ઈ છે તેની કિંમત છે સૌથી ઓછી. પછીનું છે, આ તમામ બિંદુઓને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. ઘટતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે તો કે સૌથી મોટી સંખ્યા પહેલા, ત્યારબાદ નાની નાની અને નાની. જો આપણને ખ્યાલ છે ઓછા દસ છે એ સૌથી નાની સંખ્યા છે, અહીં વત્તા આઠ છે સૌથી મોટી, એટલે કે અહીં ડી થી શરૂ કરી અને નીચે છે આપણે ક્રમશઃ આ તમામ બિંદુઓ છે એ છે શું કરીશું આપણે? એ લખી દે, એટલે શું થઈ ગયો? થઈ ગયો ઘટતો ક્રમ. એટલે કે ડી સી બી એ એચ જી એફ અને ઈ, આ થયો ઘટતો ક્રમ. કદાચ તમને એવું પૂછે કે અહીં ચડતા ક્રમમાં ગોઠવવાનું છે તો કઈ નીચેથી શરૂઆત કરવાની છે, ઈ એફ જી એચ એ બી સી અને ડી. સમજાયું? ચાલો હવે જોઈએ આગળ પ્રશ્ન પાંચમો. વર્ષના એક ખાસ દિવસે ભારતના પાંચ સ્થળોના તાપમાનની યાદી આપેલી છે. આ યાદી ઉપરથી જુદા જુદા પ્રશ્નો છે એનો જવાબ આપવાનો છે. પ્રથમ પ્રશ્ન એવો છે કે આ સ્થળોના તાપમાનોને પૂર્ણાંકોના સ્વરૂપમાં લખવાના, તો લખી નાખીએ. ચાલો જો જ્યાં પણ ઊંચું હશે ત્યાં કેવી નિશાની આવશે? વત્તાની નિશાની અથવા ધનની નિશાની, અને નીચું હશે ત્યાં ઋણની. તો કે પ્રથમ સિયાચીન શૂન્ય અંશ સેલ્સિયસ થી દસ અંશ સેલ્સિયસ નીચું, એટલે કે ઓછા દસ મળશે આપણને. સિમલા શૂન્ય અંશ થી બે અંશ નીચું, એટલે ઓછા બે. અમદાવાદ શૂન્ય અંશ થી ત્રીસ અંશ ઊંચું, એટલે વત્તા ત્રીસ. દિલ્હી શૂન્ય થી વીસ અંશ ઓછું ઊંચું, એટલે વત્તા વીસ અંશ. અને શ્રીનગર છે એ શૂન્ય થી પાંચ અંશ નીચું, એટલે કે ઓછા પાંચ અંશ સેલ્સિયસ. આગળ વધીએ આપણે પ્રશ્ન બીજા તરફ. અંશ સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા આપેલી છે, તેમાં તાપમાન સામે શહેરનું નામ લખવાનું છે. સંખ્યા રેખા આપણને આ રીતના આપેલી છે. હવે પ્રથમ આપણે જેટલા પણ ઋણવાળા છે એ આપણે એક પછી એક જોતા જઈએ. પ્રથમ શું છે? સિયાચીન કેટલા છે? ઓછા દસ અંશ, એટલે ઓછા દસ સામે આપણે તીરનું નિશાન કર્યું. અને કયા શહેરનું તાપમાન છે તો એ નામ પણ લખી નાખીશું આપણે, સિયાચીન. ત્યારબાદ સિમલા ઓછા બે. ઓછા બે શોધવા માટે શું કરીશું અહીં? તો કે જો શૂન્ય અને ઓછા પાંચ છે એની વચ્ચે ચાર કાપા છે, એટલે કે એક કાપો છે એ ઓછા એક દર્શાવે છે, એટલે કે શૂન્ય પછી ઓછા એક પછી ઓછા બે. એટલે શૂન્ય પછી ડાબી બાજુ બીજો કાપો છે તે શું બતાવશે? ઓછા બે. જો ત્યાં નિશાન કર્યું. કયા શહેરનું તાપમાન છે? સિમલા. ત્યારબાદ શ્રીનગર છે એ ઓછા પાંચ, તો ત્યાં પણ સામે તેરનું નિશાન કરી અને શહેરનું નામ લખી નાખીએ આપણે. ત્યારબાદ દિલ્હી વત્તા વીસ અંશ, ત્યાં પણ શહેરનું નામ લખી દઈએ આપણે. ત્યારબાદ છેલ્લું છે અમદાવાદ ત્રીસ અંશ, અહીં પણ આપણે શહેરનું નામ છે બતાવી દઈએ. આગળ વધીએ આપણે પ્રશ્ન પાંચમાનો ત્રીજો પ્રશ્ન. સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો કે સૌથી ઠંડુ સ્થળ છે એ
કયું મળશે આપણને? સિયાચિન. કેમ કે જેનું તાપમાન સૌથી વધારે ઓછું તે ઠંડુ સ્થળ મળશે. ચોથો પ્રશ્ન છે આપણે, એવા સ્થળોના તાપમાનનું નામ લખો, એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10°C કરતા વધારે છે. શું ઓછા 10°C 10°C થી વધારે છે? તો કે ના, ઓછા 2 નથી, ઓછા 5 પણ નથી. તો કે શું મળશે? દિલ્હી અને અમદાવાદ જેના તાપમાન છે એ 10°C કરતા વધુ છે. આ થયો પ્રશ્ન પાંચમો. હવે જોઈએ પ્રશ્ન છઠ્ઠા તરફ. અહીં સંખ્યાઓની જુદી જુદી જોડીઓ આપેલી છે. આ જોડીમાં કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આવશે તે આપણે શોધવાનું છે. 2 અને 9, શૂન્ય થી સૌથી નજીક 2 આવશે કે 9 આવશે? તો કે 2 આવશે. એનો મતલબ એમ કે 9 એ 2 ની જમણી બાજુએ છે. બીજું છે -3 -8. હવે જો શૂન્ય થી નજીક કયું આવશે? -3. શૂન્ય થી દૂર -8. એનો મતલબ એમ થયો કે -3 છે એ -8 ની જમણી બાજુએ આવેલું છે. પછીનું જોઈએ ત્રીજું, 0-1. શૂન્યની જમણી બાજુ -1 આવશે કે ડાબી બાજુ? તો કે -1 છે એ શૂન્યની જમણી બાજુએ આવશે. એટલે કે શૂન્ય છે એ મોટી સંખ્યા છે. જો અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, જે સંખ્યા મોટી છે ને એ હંમેશા જમણી બાજુ આવશે. આપેલી સંખ્યાઓમાંથી જે સંખ્યા મોટી હશે તે હંમેશા કઈ બાજુ આવશે? જમણી બાજુ. પછીનું છે -11 અને 10, મોટી સંખ્યા 10. તો કે 10 છે એ -11 ની જમણી બાજુએ આવશે. પછીનો છે -6 અને 6, બંનેમાંથી મોટી સંખ્યા કઈ? તો કે 6. તો કે 6 એ -6 ની જમણી બાજુએ આવશે. ડાબી બાજુ શોધવાની કીધેલી હોત તો શું કરે? તો કે તો એના માટે નાની સંખ્યા લેતા આપણે. પછીનો 1 અને -10, કઈ સંખ્યા મોટી? 1 કે -100? તો કે 1 છે એ મોટી સંખ્યા છે. એટલે 1 એ -100 ની જમણી બાજુએ આવશે. આગળ વધીએ આપણે પ્રશ્ન સાતમાં. અહીં પૂર્ણાંકોને, અહીં જોડી તો આપેલી છે પણ એની વચ્ચે જેટલા પૂર્ણાંકો આવે ને તેને ચડતા ક્રમમાં લખવાના છે. 0 અને -7. પ્રથમ તો નક્કી એ કરવાનું છે કે 0 અને -7 માં મોટી સંખ્યા કઈ? તો કે 0 મોટી સંખ્યા મળશે, -7 નાની. તો 0 અને -7 વચ્ચે સંખ્યાઓ કઈ કઈ આવશે? તો કે -1 થી લઈ અને -6 સુધી. હવે -1 અને -6 માં નાની સંખ્યા કઈ? તો કે -6. એટલે કે ચડતા ક્રમમાં શું લખીશું? -6, -5, -4, -3, -2 અને -1. ત્યારબાદ -4 અને -4, નાની સંખ્યા -4. એટલે કે -3 થી આપણે -4 સુધી લઈ જઈએ. -3, -2, -1, 0, 1, 2 અને 3. ત્રીજું લઈએ આપણે -8 અને -15. કઈ સંખ્યા નાની છે? -8 નાની છે કે -15? તો કે જ્યારે આપણે જોયું કે જ્યારે પણ બે સંખ્યાઓની નિશાની ઋણ હોય ત્યારે આંકડાકીય રીતે મોટી સંખ્યા હંમેશા નાની હોય. એટલે કે -15 છે એ નાની સંખ્યા છે. એટલે કે -14, -13, -12, -11, -10 અને -9. જો અહીં આપણે વચ્ચેના પૂર્ણાંકો કીધેલા છે એટલે આપણે આપેલા પૂર્ણાંકોમાંથી એક પણ લીધેલા નથી. -30 અને -23 માં, તો કે -30 છે મોટી સંખ્યા. એટલે -29, -28, -27, -26, -25 અને -24. આ થયો પ્રશ્ન સાતમો. પ્રશ્ન આઠમો છે, પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે. -20 થી મોટી 4 પૂર્ણાંક સંખ્યા. હવે -20 થી મોટી સંખ્યા હોય, શું -21 છે -20 થી મોટી છે? તો કે ના. શું મળશે આપણને? -19, -18, -17, -16. આ તમામ છે એ -20 થી મોટી સંખ્યાઓ છે. -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો.
ઓછા 10 થી નહીં, એટલે કે ઓછા 10 પછી ડાબી બાજુએ તમે જેટલા પણ જાઓ ને તમામ સંખ્યાઓ ઓછા 10 થી નાની છે, એટલે કે ઓછા 11, ઓછા 12, આ બધી સંખ્યાઓ છે એ ઓછા 10 થી નાની સંખ્યાઓ છે. પછી જોઈએ પ્રશ્ન 9, ખરા વિધાનો સામે ટી ની નિશાની અને ખોટા વિધાનો સામે એફ ની નિશાની કરવાની છે. ઓછા 8 છે એ ઓછા 10 ની જમણી બાજુએ આવે છે, સાચું છે? તો કે હા. ઓછા 100 છે એ સંખ્યા રેખા પર ઓછા 50 ની જમણી બાજુએ, ના ખોટું વિધાન છે, કેમ કે ઓછા 50 છે એ જમણી બાજુએ આવશે, ઓછા 100 જમણી બાજુએ આવશે નહીં, ડાબી બાજુએ આવશે. ઓછા 1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે, તો કે ના, ઋણ પૂર્ણાંકોમાં સૌથી મોટો ઋણ પૂર્ણાંક ઓછા 1 છે. ઓછા 26 એ ઓછા 25 કરતા મોટો ઋણ પૂર્ણાંક છે, ના ખોટું, ઓછા 26 એ ઓછા 25 કરતા નાનો ઋણ પૂર્ણાંક છે. આ થયો પ્રશ્ન 9. પ્રશ્ન 10 જોઈએ, સંખ્યા રેખા દોરી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કે પ્રથમ તો સંખ્યા રેખા જોઈ લઈએ આપણે, તો કે સંખ્યા રેખામાં શૂન્યથી જમણી બાજુ તમામ ધન પૂર્ણાંક, ડાબી બાજુ તમામ ઋણ પૂર્ણાંક. પેલો પ્રશ્ન શું છે? તો કે જો ઓછા 2 થી જમણી બાજુ, આ જે ઓછા 2 છે ત્યાંથી જમણી બાજુ 4 પગલા ચાલવાના, 1, 2, 3 અને 4, કઈ સંખ્યા મળી? તો કે 2. તો આપણો જવાબ શું મળશે? 2. અહીં 4 નહીં આવે, પરંતુ જવાબ શું આવશે? 2 મળશે. 4 પગલા ચાલ્યા આપણે ઓછા 2 થી જમણી બાજુએ. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે, જો આપણે 2 ની ડાબી બાજુ 5 ડગલા ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? તો કે 2 ની ડાબી બાજુ, તો કે 1 ડગલું, બીજું ડગલું, ત્રીજું ડગલું, ચોથું ડગલું અને પાંચમું ડગલું. શું મળ્યું આપણને? ઋણ 7 છે આપણને જવાબ મળશે. જો મેટ, અહીં આપણે ઓછા 2 થી ગણતરી કરેલી છે, પરંતુ આપણને પૂછેલું શું છે? વત્તા 2 થી, એટલે કે અહીં ગણતરી અહીંથી ફરીથી કરીએ. 2 થી ડાબી બાજુ 5 ડગલા, 1 ડાબી બાજુ જવાનું છે આપણે, એટલે 1, ત્યારબાદ 2 ક્યાં આવશે? તો કે 1, 2, 3, 4 અને 5 મે ડગલે શું મળશે આપણને? ઓછા 3 મળશે. 2 થી શરૂઆત કરવાની છે, પણ 2 પર આપણે 1 લખેલા છે, અહીં 1 આવશે, 1, 2, 3, 4 અને 5મું ડગલું છે, શું મળશે આપણને? ઓછા 3 મળશે. જો અહીં મેં જે ભૂલ કરેલી છે એવી ભૂલ તમારે નથી કરવાની, મેં ઓછા 2 ની જગ્યાએ ઓછા 2 લઈ લીધેલા હતા, જેને કારણે મારો જવાબ શું આવતો હતો? ઓછા 7. પરંતુ વત્તા 2 થી 5 ડગલા ડાબી બાજુ, 1, 2, 3, 4 અને 5. પછીનો છે, જો આપણે સંખ્યા રેખા પર ઓછા 8 પર હોઈએ તો ઓછા 13 માટે લઈ આવવા માટે આપણે કઈ બાજુ જવું પડે? જમણી બાજુ. શું ઓછા 13 આપણને મળશે? નહીં મળે. કઈ બાજુ જવું પડશે આપણને? ડાબી બાજુ, એટલે કે ઓછા 8 થી ડાબી બાજુ આપણે જવું પડશે. આગળ વધીએ આપણે. ચોથો પ્રશ્ન છે, જો સંખ્યા રેખા પર ઓછા 6 પર હોય, આપણે ક્યાં છીએ? ઓછા 6 પર. ક્યાં પહોંચવાનું છે? ઓછા 1 પર. કઈ બાજુ ચાલવું પડશે? તો કે જમણી બાજુ. કઈ બાજુ ચાલવું પડશે આપણે? જમણી બાજુ, એટલે કે ઓછા 6 થી ઓછા 1 પર પહોંચવા આપણે જમણી બાજુ ચાલવું પડશે. આ થયો પ્રશ્ન 10. આ સાથે આપણે આ સ્વાધ્યાય 6.1 છે એ પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 6.2 ગણીશું. તમારે ગણતરીઓ ચાલુ રાખવાની છે, અને જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.